नमस्कार विद्यार्थी मित्रों, धोरण 10 सामाजिक विज्ञान में आगळना वीडियो में आपणे भारतीय संस्कृतिनो वारसो एटले के वारसो कोने कहेवाय छे एना विषे आपणे समजण मेळवी, संस्कृतिओ विषे समझ्या, वारसो शाना द्वारा प्राप्त थाय छे, वारसाना प्रकारो समझ्या। हवे आजे आपणे वारसानो एटले के भारतनो सांस्कृतिक वारसा विषे समजीशुं। आगळना वीडियो में आपणे भारतनो प्राकृतिक वारसा विषेनी माहिती मेळवी। चलो विद्यार्थी मित्रों, हवे आजे आपणे भारतनो सांस्कृतिक वारसो तेना विषेनी समज केळवीए। तो बधाए विद्यार्थी मित्रों, ज्यां जरूरी होय त्यां तमे पेन्सिलथी नीचे लीटी करजो। भारते जगतने विविधतापूर्ण अने समृद्ध वारसानी भेट आपी छे। આપણે આગળ પણ જોઈ ગયા અને સમજી ગયા કે ભારતનોમાં સાંસ્કૃતિક વારસો વિવિધતાપૂર્ણ છે, એટલે કે ભિન્ન ભિન્ન સંસ્કૃતિને ભેગો કરી અને એક સુંદર મજાનો ગુચ્છાદાર આપણે સાંસ્કૃતિક વારસો મળેલો છે। સાંસ્કૃતિક વારસો એટલે માનવ સર્જિત વારસો, એટલે કે માનવો દ્વારા જે વારસાનું સર્જન કરવામાં આવે, જે આગળની પેઢીઓને ભેટ સ્વરૂપે આપવામાં આવે તેને કહેવાય છે માનવ સર્જિત વારસો। માનવીએ પોતાના કુનેહ, બુદ્ધિ, ચાતુર્ય, આવડત અને કલા કૌશલ્ય દ્વારા જે કંઈ પ્રાપ્ત કર્યું છે તેનું સર્જન કર્યું અને તેને કહેવાય છે સાંસ્કૃતિક વારસો। આર્યોથી શરૂ કરીને શકો, ક્ષત્રપ, કુશાણ, હુણ, ઈરાનીઓ, તુર્ક, આરબો, મુગલ, પારસીઓ, અંગ્રેજો, ફ્રેન્ચ વગેરે જેવી વિવિધ પ્રજાતિઓ અને જાતિઓ ભારતમાં આવી। આપણે આગળના ધોરણમાં અભ્યાસ આ વિશે કરી જ ગયા છીએ કે આ બધી જાતિઓ આવી અને તેમણે પોતાની વિવિધ સંસ્કૃતિઓને ભારતમાં દર્શાવી। આ બધા વચ્ચે થયેલા આદાન પ્રદાનથી ભારતીય સંસ્કૃતિ એકદમ સમૃદ્ધ બની છે। વિદ્યાર્થી મિત્રો, અલગ અલગ પ્રજાઓ આવી ભારતમાં, વિદેશી પ્રજાઓ આવી, તેમણે પોતાની સંસ્કૃતિને અહીં દાખલ કરી, એટલે ભારતીય સંસ્કૃતિને એનો વારસો દીધો। પ્રાગ ઐતિહાસિક સમય એટલે ખૂબ જ જૂના સમયથી વિશ્વની પ્રજાતિઓને સાંસ્કૃતિક વારસાઓની ઘણી બધી ભેટ આપી છે। ઉદાહરણ તરીકે હવે આપણે જોઈએ તો શિલ્પ સ્થાપત્યની જો આપણે વાત કરીએ તો આશરે 5000 વર્ષ જેટલી પ્રાચીન કળા છે શિલ્પ સ્થાપત્યની, જેમાં સિંધુ ખીણ સંસ્કૃતિના પુરાતન અવશેષો ગણી શકાય, જેમ કે તેમાંથી મળી આવેલ દેવી દેવતાઓની પ્રતિમાઓ, માનવ શિલ્પો, પશુઓ તથા રમકડા, તેમજ દાઢીવાળા પુરુષનું શિલ્પ। હવે તમે બાજુના ચિત્રમાં જોશો તો એ પથ્થરો ઉપર કલાકૃતિ કરી અને બનાવવામાં આવે છે, અને નર્તકી એટલે કે જે મૂર્તિઓ નાચતી હોય એવી પ્રકારની મૂર્તિઓ જે છે એ બનાવીને એમ કહી શકાય કે ત્યાં જે તે સમયની પ્રજા હતી એ કલા કૌશલ્યને પણ પ્રાધાન્ય આપતી હતી, એને પણ આગળ વધારવા પ્રયત્ન કરતી હતી। જોઈએ તો આપણે ખબર પડે કે સાંસ્કૃતિક વારસા પ્રત્યે આપણે આ બધું વિચારીએ અને જોઈએ તો આમ થાય કે કેટલું આપણે પોતાને પણ સ્વાભિમાન આવે અને આપણે ગૌરવની લાગણી જન્મે છે કે આપણે આવી સંસ્કૃતિના વારસદારો છીએ। આ જ ક્રમમાં મૌર્ય યુગની ઊંધા કમળની આકૃતિ ઉપર સિંહ અને વૃષભનું શિલ્પ, બુદ્ધની પ્રતિમા, પારમિતાનું શિલ્પ, સારનાથની ધર્મચક્ર પ્રવર્તમાનવાળી, મહાત્મા બુદ્ધ ગૌતમની પ્રતિમા અને તે સમયના કાલખંડની જૈન તીર્થંકરોની પ્રતિમાઓ, એટલે આ પ્રકારની જે પ્રતિમાઓ છે તેના ઉપરથી આપણે પોતાના ઇતિહાસ ઉપર ગર્વ કરી શકીએ છીએ। એવી રીતે તમને આગલા ધોરણમાં રાષ્ટ્રકૃત રાજાઓ વિશે પણ તમને સમજી ગયો તો ઇલોરાઓની ગુફાઓમાં જોવા મળે છે। આપણા સાંસ્કૃતિક વારસામાં મંદિરો, શિલાલેખો, સ્તૂપો, વિહારો, ચૈત્યો, મકબરાઓ, મસ્જિદો, કિલ્લાઓ, ગુંબજો, રાજમહેલો, દરવાજાઓ, ઇમારતો, ઉત્ખનન કરેલા સ્થળો, એટલે કે અત્યારે આપણે જે ધોળાવીરા છે કચ્છમાં એ ઉત્ખનન કરેલું છે, એ જે તે સમયની સંસ્કૃતિને ઉજાગર કરે છે। આપણા સ્વાતંત્ર્ય સંગ્રામના ઐતિહાસિક સ્થળો જેવા કે સાબરમતી આશ્રમ, દાંડી, બારડોલી, વર્ધા, શાંતિનિકેતન દિલ્હીમાં જે આવેલું છે તે, કોલકાતામાં શાંતિનિકેતન આવેલું છે તે વગેરે આપણને પોતાના સાંસ્કૃતિક વારસાની ઓળખ આપે છે। હવે આ બધી વસ્તુઓ છે, જેમ કે અત્યારે આપણે જે ભાષાઓ બોલીએ છીએ, લિપિ જેમાં લખીએ છીએ, શૂન્યની શોધ છે, ગણિત છે, પંચાંગ, ખગોળ, લોખંડ, આ બધું કોના દ્વારા બનાવવામાં આવે છે, ધર્મ યુદ્ધો, ધર્મશાસ્ત્રો છે, યુદ્ધશાસ્ત્ર છે, અર્થ છે, પ્રાણીશાસ્ત્ર, વનસ્પતિશાસ્ત્ર એટલે કે દવાઓ બને છે વનસ્પતિઓમાંથી, વસ્તુશાસ્ત્ર હોય છે, ધર્મ, આપણા ગ્રંથો, ગણતંત્રો, આપણે જે રહીએ છીએ એ બધા લોકતંત્રો એ કોના દ્વારા બધું બનાવવામાં આવે છે, વિધિ વિધાન હોય છે, પર્યાવરણ આદિ વગેરે મહત્ત્વની વાતો આપણે આપણા વારસામાંથી મળી છે, એટલે કે પૂર્વજો આપણા જે છે એ બધું કરી ગયા છે, આ બધી વસ્તુઓની શોધ કરી ગયા છે, એના દ્વારા આપણે બધી વારસામાં ભેટ મળી છે। તો ભારતનો સાંસ્કૃતિક વારસો ખૂબ જ
बहोळा प्रमाणमां विस्तरेलो छे, जेमां आपणा पूर्वजोनो अने अलग अलग विविध जातिओनो कला कुशळ अने कुनेहनो सुमेळ करी अने आपणने भारतीय सांस्कृतिक वारसानी भेट मळेली छे। विद्यार्थी मित्रों, गुजरातनो जो सांस्कृतिक वारसानी वात करीए तो तमारा पाठ्यपुस्तकमां एक अशोकनो शिलालेख आपेलो छे। शिलालेख एटले तमे आगळ समजी ज गया छो कि कोई पण पत्थर अथवा तो शिला उपर जे कोतरकाम करीने लखाण करवामां आवे छे तेने शिलालेख कहे छे। सांस्कृतिक पौराणिक अने पुरातत्वीय महत्व धरावता स्थळों में लोथल, हवे ए लोथल आवेलू छे धोड़का तालुका में, रंगपुर एटले लीमड़ी तालुको सुरेन्द्रनगर जिल्ला में, धोड़ावीरा एटले के कच्छ में, रोजड़ी अने श्रीनाथगढ़ राजकोट जिल्ला में आवेला छे। वड़नगरनुं कीर्ति तोरण, जूनागढ़ में आवेल सम्राट अशोकनो शिलालेख, मोढेरानुं सूर्य मंदिर, चांपानेरनो दरवाजो, सिद्धपुरनो रुद्रमहल महालय, विरमगामनुं मुनसर तळाव, अमदावादना जामा मस्जिद, झूलता मिनारा, सीधी सैयदनी झाड़ी, हठीसिंहना दहेराव, पाटणनुं सहस्त्रलिंग तळाव, वडोदरानो राजमहल, जूनागढ़नो महाबतखाननो मकबरो, नवसारीनी पारसी अग्यारी वगैरह ऐतिहासिक महत्व धरावता जोवालायक स्थळो छे। धार्मिक महत्व धरावता स्थानोमां द्वारकानुं द्वारकाधीश मंदिर, हवे आपणे आ बधा विशे तो जाणीए छीए द्वारकाधीश मंदिर छे, अने जगद्गुरु शंकराचार्यनी शारदापीठ, 12 ज्योतिर्लिंग पैकीनुं सोमनाथ स्थळ। आपणे गुजरातमां आवेलुं 12 ज्योतिर्लिंगोमां सोमनाथ छे जे ए सौथी प्रथम ज्योतिर्लिंग कहेवाय छे, जे सोमनाथ गुजरातमां आवेलुं छे। उत्तर गुजरातमां अंबाजी बनासकांठा जिल्लामां जे आवेलुं छे, बहुचराजी મહેસાણા જિલ્લામાં, અને મહાકાળીનું મંદિર જે આપણે પાવાગઢ પંચમહાલ જિલ્લામાં સ્થાયી છે, મીરાદાતાર ઉનાવા મહેસાણા જિલ્લો, જૈન તીર્થ પાલિતાણા ભાવનગર જિલ્લો, વડોદરા રણછોડ રાયજી મંદિર ડાકોર એ ખેડા જિલ્લામાં આવ્યું છે, અને શામળાજી અરવલ્લી જિલ્લામાં, આ વગેરે તીર્થસ્થાનો ગણાવી શકાય જે આપણે આપણા વારસામાં મળેલ છે। ગુજરાતના જાણીતા ધાર્મિક, સામાજિક અને પ્રવાસન લક્ષી સ્થળો એમાં છે પોળો વિજયનગર જે સાબરકાંઠામાં સ્થિત છે, અમદાવાદના જે પતંગોત્સવ જે છે કાંકરિયા કાર્નિવલ તરીકે ઓળખાય છે, વડનગરમાં તાનાની રીરી મહોત્સવ આવે છે, હવે તાનાની રીરી જે છે એ મહાન સંગીતકાર હતા એની યાદમાં આ મહોત્સવ ઉજવવામાં આવે છે, ઉત્તરાર્ધ નૃત્ય મહોત્સવ મોઢેરામાં, ને રણોત્સવ આપણે બધા જાણીએ છીએ રણોત્સવ કચ્છમાં થાય છે। આ બધી જ વસ્તુઓ જે છે એ આપણી પોતાની સંસ્કૃતિને જાળવી રાખવા માટે વિવિધ મહોત્સવોની ઉજવણી કરવામાં આવે છે। એવી જ રીતે છે જૈન બૌદ્ધ પ્રવાસન સ્થળો, તો ગુજરાતમાં જૈન અને બુદ્ધ પ્રવાસન સ્થળો કયા કયા છે, તો ગુજરાતમાં જૈન અને બૌદ્ધ ધર્મનો પ્રચાર પ્રસાર થયેલો છે, જેના આધાર સ્વરૂપે ગુજરાતમાં વડનગર, તારંગા, ખંભાલીડા, જૂનાગઢ, શામળાજી, કોટેશ્વર, તળાજા, ઢાંક, ઝઘડિયા વગેરે સ્થળોએ બૌદ્ધ અને જૈન ગુફાઓ જોવા મળે છે। ગુફાઓ દ્વારા આપણે તેમનો ઇતિહાસ, જે તે સમયનો ઇતિહાસ જાણી શકીએ છીએ। વિદ્યાર્થી મિત્રો, આપણે આ વારસામાં આ બધી જ વસ્તુઓ મળી છે જેના દ્વારા આપણે ઇતિહાસ જાણી શકીએ છીએ, પોતાના ઇતિહાસની જાળવણી કરી શકીએ છીએ અને તેના મહત્ત્વ વિશે પણ સમજી શકીએ છીએ। એવી જ રીતે આનંદ અને ઉત્સવના કેન્દ્ર સ્થાને આપણે જોઈએ તો ગુજરાતના મેળાઓ આવે છે। હવે જે ગુજરાતના મેળાઓ છે એ ક્યાં ક્યાં અને કયા સ્થળે શા માટે થાય છે એ આપણે જોઈએ તો ભારતની ભાતીગળ સંસ્કૃતિમાં વિવિધ સ્થળોએ પરંપરાગત રીતે ધાર્મિક, સામાજિક મહત્ત્વ ધરાવતા મેળાઓ યોજાય છે। જે પૈકીના મુખ્ય મેળાઓ, આમ તો ઘણા જ બધા મેળાઓ યોજાય છે, પરંતુ જે મુખ્ય અને અતિશયના પ્રખ્યાત મેળાઓ છે તેનું અહીં તમને માહિતી આપેલી છે। તો આપણે સૌથી પહેલાં તો જોઈએ તો મોઢેરાનો મેળો, હવે એ આવે છે મોઢેરા મહેસાણા જિલ્લામાં, અને તે ક્યારે યોજવામાં આવે છે તો શ્રાવણ વદ અમાસના, શ્રાવણ મહિનાની અમાસના યોજવામાં આવે છે, શ્રાવણ માસના છેલ્લા દિવસે ઉજવવામાં આવે છે। બહુચરાજીનો મેળો જે છે એ બહુચરાજી મહેસાણા જિલ્લામાં ચૈત્ર સુદ પૂનમના દિવસે યોજવામાં આવે છે, અને શામળાજીનો કાળિયા ઠાકોરનો મેળો, હવે શામળાજી અરવલ્લી જિલ્લામાં શામળાજીનું મંદિર આવેલું છે, ત્યાં કારતક સુદ 11 થી પૂનમ સુધી આ મેળો ચાલે છે, જેમાં વિવિધ પ્રકારના વસ્તુઓનું આર્થિક રીતે અને સામાજિક રીતે એકત્રીકરણ કરી અને આનંદ લેવામાં આવે છે। એવી જ રીતે ભાદરવી પૂનમનો મેળો જે એકદમ પ્રખ્યાત છે અંબાજી બનાસકાંઠામાં, જે ભાદરવા સુદ પૂનમના યોજવામાં આવે છે। ભવનાથનો મેળો છે એ ગિરનાર જૂનાગઢમાં મહાવદ 9 થી 12 સુધી ઉજવવામાં આવે છે, અને ગુજરાતનો પ્રખ્યાત મેળો તરણેતરનો મેળો જે ખૂબ મોટો મેળો માનવામાં આવે છે, સુરેન્દ્રનગર તરણેતરમાં યોજવામાં આવે છે, ભાદરવા સુદ 4 થી 6 સુધી,
એટલે ત્રિદિવસીય આ મેળો હોય છે તેને તરણેતરનો મેળો કહે છે, તરણેતરમાં યોજવામાં આવે છે. પછી છે ભડિયાદનો મેળો, ભડિયાદ અમદાવાદમાં આવેલું છે ત્યાં ઉજવવામાં આવે છે રજબ માસની 9, 10 અને 11. હવે રજબ માસ એટલે શું વિદ્યાર્થી મિત્રો? તો રજબ માસ એ મુસ્લિમ કેલેન્ડર હોય છે એના દ્વારા એની ગણતરી કરી અને યોજવામાં આવે છે. નકણંગનો મેળો કોડિયાક ભાવનગરમાં ભાદરવા વદ અમાસના, માધવપુરનો મેળો જે છે માધવપુર પોરબંદર જિલ્લો ચૈત્ર સુદ 9 થી 13 સુધી એની ઉજવણી કરવામાં આવે છે. હવે વૌઠાનો મેળો ધોળકા અમદાવાદ, જે વૌઠાનો મેળો છે એ સાત નદીઓના સંગમ ઉપર વૌઠાનો મેળો ખૂબ પ્રખ્યાત છે, કારતક સુદ પૂનમના ઉજવવામાં આવે છે. મીરાદાતાનો મેળો ઉનાવા મહેસાણા, એ પણ રજબ માસની 16 થી 22 સુધી ઉજવવામાં આવે છે. ડાંગ દરબારનો મેળો ડાંગમાં, ગોળ ગધેડાનો મેળો ગરબાડા દાહોદમાં, કાર્તિકી પૂનમનો મેળો કાર્તિક સુદ પૂનમ સોમનાથ ગીરમાં, અને ભાંગુરિયાનો મેળો કૌવાંઠ છોટાઉદેપુર એટલે કે હોળીની રંગપંચમી સુધી, હોળીથી કરી અને રંગપંચમી સુધી એટલે કે એવી રીતે ઉજવવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, સરસ મજાની સંસ્કૃતિ આપણા ભારતની, બહુ જ વિશાળ સંસ્કૃતિ છે જેના અમુક ભાગરૂપ અહીં મેં તમને મેળાઓ અને સાંસ્કૃતિક વારસા વિશે સમજણ આપી. તો આને એકદમ ઊંડાણપૂર્વક સમજીએ અને શાંતિથી વાંચી અને સમજવા પ્રયત્ન કરીએ. આગળના વિડીયોમાં આપણે ભારતીય સંસ્કૃતિ શા કઈ રીતે આપણને બીજા સ્ત્રોત દ્વારા જાણી શકાય છે એ સમજીશું. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો.